ગણિતમાં આપણે ચેપ્ટર 12 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે ચેપ્ટર 13 નો અભ્યાસ કરીશું, જે છે ગુણાકાર અને ભાગાકારની રીતો. ખૂબ જ સરળ ચેપ્ટર છે, માત્ર આપણે આમાં ગુણાકાર કરવાના છે અને ભાગાકાર કરવાના છે. ગુણાકાર અને ભાગાકારની આપણે 2-3 વધારાની રીતો, જે તમે નથી ભણ્યા તે પણ આપણે આમાં જોઈશું. શરૂઆત કરીએ સૌ પ્રથમ ગુણાકારની રીતથી. ચેપ્ટરની શરૂઆતમાં જ તમને મણિરત્ન નામના ખજાનજીની વાત કરી છે. ખજાનજી એટલે રૂપિયાઓનો જે હિસાબ રાખે છે તે. તેને પગાર આપેલા છે થોડા, જેમાં મંત્રીનો પગાર છે 195 રૂપિયા, ઘોડેસવારનો પગાર છે 76 રૂપિયા અને રસોઈયાનો પગાર છે ₹65. આપણે સૌ પ્રથમ ગુણાકારની રીતો જોવાના છીએ. તેમાં આપણે સૌ પ્રથમ રીત 1થી દાખલો ભણીશું. દાખલાએ રકમ છે કે રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરો. અહીં તમને આ રીતે રકમ આપેલી છે. દરેક વ્યક્તિનો દૈનિક પગાર એટલે કે એક દિવસનો પગાર આપેલો છે, અને જે તમને કોષ્ટક નીચેનું દેખાય છે એ છે ગુણાકારની રીત 1. તો ચાલો આપણે હવે જોઈએ ગુણાકારની રીત છે. તો આપણે બે રકમ જોઈશે, કોઈ પણ બે રકમનો આપણે ગુણાકાર કરીશું. કઈ કઈ રકમ? તો અહીંયા વાત કરેલી છે રસોઈયાના પગારની ગણતરી કરવાની છે. તો આપણે પહેલા રકમમાંથી જોઈશું કે રસોઈયાનો પગાર કેટલો છે. રસોઈયાનો પગાર છે ₹65. હવે લખીશું રસોઈયાનો પગાર બરાબર ₹65. ત્યાર પછી જાન્યુઆરી મહિનાનો પગારની ગણતરી કરવાની છે. રસોઈયાનો પગાર જોઈએ છે, પણ કયા મહિનાનો જોઈએ છે? જાન્યુઆરી મહિનાનો. તો હવે આપણને જાન્યુઆરી મહિનાના દિવસોની સંખ્યા ખબર હોય તો એટલા દિવસો સાથે પગારની ગુણી નાખીશું તો જવાબ મળી જશે. કેટલા હશે જાન્યુઆરીના દિવસો? જાન્યુઆરીના દિવસો હોય 31. તો અહીં જાન્યુઆરી મહિનાના દિવસો બરાબર 31. હવે આપણને ખબર પડી ગઈ કે જાન્યુઆરી મહિનાના દિવસો 31 હોય, રસોઈયાનો એક મહિનાનો પગાર ₹65 આપેલો છે. આપણને કહેલું છે કે રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરો, એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળી જશે. જો અહીં રસોઈયાના એક વર્ષનો ગુણાકાર કરવાનું કીધું હોય, એક વર્ષનો પગાર માંગેલો હોય, તો આપણે અહીંયા કેટલા વડે ગુણાકાર કરત? 365 દિવસ વડે. પરંતુ અહીંયા માત્ર જાન્યુઆરીનો પગાર છે, તો આપણે શેના વડે ગુણાકાર કરીશું? 31 વડે. ચાલો આપણે સૌથી પહેલા રીત 1થી આ ગુણાકાર કરીએ. રીત 1, સૌથી પહેલાં તો આપણને જે રકમ આપેલી હશે તેને આપણે સરળ રકમમાં બદલી નાખીશું. સરળ રકમ એટલે સહેલી રકમ, જેનો આપણે સહેલાઈથી ગણતરી કર્યા વગર જ જવાબ આપી શકીએ. એટલે અહીં 65 છે, તો 65ને આપણે એવી રીતે લખીશું કે જેથી આપણે સરળતાથી તેનો ગુણાકાર કરી શકીએ. તો મેં અહીંયા ભાગ પાડેલા છે 60 વત્તા 5. આપણે 10, 100, 1000 આવી રીતે ભાગ પાડીશું તો પાછળ બિંદુ શૂન્ય હોવાથી આપણે ગુણાકાર ઝડપથી કરી શકીશું. એવી જ રીતે 31ના એવા સરળ ભાગ પાડવાના જેથી ગુણાકાર સરળતાથી થઈ શકે. તો અહીં ભાગ પાડ્યા છે 30 વત્તા 1. તો આવી રીતે બંનેના ભાગ પડાઈ જાય, ત્યાર પછી કોઈ પણ એક રકમને આડી આ રીતે લખી દેવી, જેમ કે 60 અને 5. ત્યાર પછી બીજી રકમ જે છે, જેના બે ભાગ છે, એને આ રીતે ઊભા લખી દેવા. જો અહીંયા 3 રકમનો ગુણાકાર હોય તો આ બોક્સ હજી લાંબુ બનાવ્યું, એટલે કે એક અહીંયા અને અહીંયા અને અહીંયા લખાય, 3 ભાગ તો અને અહીંયામાં 3 ભાગ આ રીતે લખાય. પરંતુ અહીંયા માત્ર આપણે 2 જ ભાગ પાડેલા છે, તેથી 60 5 એટલે કે થઈ ગયા 65. 30 1 એ થઈ ગયા 31. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું, એટલે કે આનો ગુણાકાર આની સાથે આ ખાનામાં, 5નો ગુણાકાર 30 સાથે આ ખાનામાં, 60નો ગુણાકાર 1 સાથે આ ખાનામાં, 5નો ગુણાકાર 1 સાથે આ ખાનામાં. કઈ રીતે? જે આવી રીતે તમે લાઈન આગળ વધારો તો જે ખાનામાં 2 સંખ્યા ભેગી થતી હોય એનો ગુણાકાર થશે, એટલે કે અહીંયાથી 30
ગમે તે આડીઓની સંખ્યા લઈ અને ગુણાકાર કરી નાખવાના નથી. ખાસ જોવાનું છે કે જે બે સંખ્યા ખાનામાં મળે છે તે જ બે સંખ્યાનો ગુણાકાર આપણે એકસાથે કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે 60 × 30 લખીએ. ત્યાર પછી આ ખાનામાં કયા બે આવશે? 30 × 5. ત્યાર પછી આ બે ખાનામાં કયા આવશે? અહીંયા આવશે 60 × 1 અને અહીંયા આ સંખ્યા અને આ સંખ્યા એટલે કે 5 × 1 બરાબર. ચલો હવે ગુણાકાર કરીએ. 6 × 3 = 18. એક આ બાજુનું બિંદુ અને એક આ બાજુનું બિંદુ. જોયું આપણે ગુણાકાર કરવાની જરૂર પડી નહીં, આપણે મોઢે જ આનો જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી 5 × 3 = 15 અને આ 1 0 છે એની પાછળ લાગી જશે 1 0. ત્યાર પછી 60 × 1 જેનો જવાબ આવશે 60 અને 5 × 1 એનો જવાબ આવશે 5. ત્યાર પછી શું કરીશું? આપણને જેટલા જેટલા જવાબ મળેલા છે તે બધા જવાબનો કરીશું સરવાળો. શરૂઆત કરીએ. પહેલા છે 1800, ત્યાર પછી છે 150, ત્યાર પછી છે 60 અને છેલ્લે છે 5. જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આ સંખ્યાને તમે ગમે તે મૂકી શકો નહીં. આ 1800 લખેલા છે એના પછી 150 લખવાના છે, તો એ પાછળના આંકડાથી મૂકવાની શરૂઆત કરવી પડે. અહીં તમે જો 1800 + 150 આ રીતે લખો તો ના ચાલે, કારણ કે અહીંયા પાછળનું એક બિંદુ લાગી અને આ થઈ જાય 1500 બરાબર. આ રીત ખોટી છે. હંમેશા પાછળની સંખ્યાથી જ મૂકવાની શરૂઆત કરવાની. પછી તમને જો એવું લાગે કે અહીંયા ભૂલ પડશે તો અહીંયા કેટલો આંકડા ઘટે છે? 1. તો અહીંયા આગળ મૂકી દેવાનું 0. આગળ મૂકો છો એટલે એનો મતલબ છે કે 150 જ છે. પાછળ 0 મૂકો છો તો એ કેટલા થઈ જશે? 1500. હવે અહીંયા 60 છે, આ બે આંકડા કઈ જ નથી, તો તમે ત્યાં 0 મૂકી શકો છો. જો તમે ડાયરેક્ટ તમને સમજ પડતી હોય તો ડાયરેક્ટ પણ દાખલો ગણી શકો છો, પણ જો તમને એવું લાગે કે ભૂલ થઈ જશે અને આડાઅવળી ગણતરી થઈ જશે તો આગળ 0 મૂકી દેવાનું. અહીંયા કેટલા 0 મૂકવા પડશે? 3. હવે તમે આ સંખ્યા જોશો તો આ 5 જ છે, આ 60 છે, 150 છે અને 1800 છે, એટલે હવે આપણે કોઈ ભૂલ છે નહીં. હવે આપણે સરવાળો કરીશું તો અહીંયા આવશે 5. 6 × 5 = 11. 1 × 1 = 8 × 9 = 10 × 0 = 1. 1 અને 1 થઈ જશે 2. એટલે કે 2015 રૂપિયા તે રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો પગાર છે. તો આપણે લખી શકીએ આમ, આમ રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો તો આમ આજે આપણે ગુણાકારની રીત 1 જોઈ. આવતા વિડીયોમાં આપણે રીત 2 અને 3 જોઈશું. રીત 1ની પ્રેક્ટિસ તમારે સારી રીતે કરવાની છે અને આ દાખલો નોટબુકમાં સારા અક્ષરે લખી નાખવાનો છે. આવજો.